बाल कृष्ण लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। बोलिए गिरिराज धारण कीजे। मोटा मोटा ज्ञानी महात्माओं ने बीक हती के सात दिवस माते मुक्ति केवी रीते मळे, पण सुखदेव जी महाराज एवी चतुरी थी धीरे धीरे राजा ना मन ने अनाशक्त बनावी अने कृष्ण प्रेम मां तन्मय करे छे। सात दिवस में राजानु ज्ञान खूब वधे छे, भक्ति वधे छे, वैराग्य वधे छे अने कृष्ण कथा में राजा तन्मय बनी मुक्ति पामे छे। एकला राजा ने माटे जे ते शक्य छे एवुं नथी, आपणा सौना माटे पण ते शक्य छे। राजाए जेवो प्रयत्न कर्यो तेवो आपणे सौए पण करवो जोईए। चरी पाड़वानी शरत होय तो ज दवा असर करे। आ श्री कृष्ण कथा એ ભવસાગરના દુઃખોમાંથી છૂટવાની એકમાત્ર ઔષધિ છે। યોગીઓ આંખ બંધ કરી જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે તો પણ જગત ભૂલાતું નથી, તેમને અઘરું લાગે છે। બીજી બાજુ ગોપીઓની એવી હાલત છે કે તેઓ જગતને યાદ કરવા માગે તો યાદ કરી શકતી નથી। તો આ બે સાધનામાં કોની સાધના ચડિયાતી ઠરી? ગોપીઓની જ। કૃષ્ણ પ્રેમનું આ કૌતુક છે। મનમાં નિરોધ ન રાખો, મનમાં વાસના ન રાખો। વિરોધ અને વાસના એ નિરોધમાં વિઘ્ન કરે છે, તેથી અવિનાશી જ મનનો નિરોધ થાય છે, તેથી તેના વિનાશથી જ મનનો નિરોધ થાય છે। જગતના કોઈ પણ જીવ પ્રત્યે વિરોધ ન રાખો, તેમ જગતના ભોગ પદાર્થો પ્રત્યે ભોગવવાની વાસના ન રાખો। નિરોધ થાય છે, અનાયાસે જીવને મુક્તિ મળે છે। શ્રી કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે। ઘડીભર માની લો કે આ સંસાર સુંદર છે તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે? મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળોએ જાય છે, પણ ત્યાં જવાની કંઈ જરૂર નથી, કારણ કે ખરું સૌંદર્ય તો અંતરમાં છે, ઈશ્વરમાં છે। તે સૌંદર્ય જોવાનો પ્રયત્ન કરો, પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થાઓ તો તમને મુક્તિ મળશે। ભાગવત એમ કહેતું નથી કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાઓ, ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાઓ તો તમને ગમે તે સ્વરૂપનું તમે અપનાવો, એકાંત અનન્ય ભક્તિ રાખો અને અન્યને અંશરૂપ માની તેને વંદન કરો। આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગદ્વેષ આવશે નહીં, તે જ અનન્ય ભક્તિ છે। અનન્ય ભક્તિ એવું નથી કહેતી કે બીજાને તુચ્છ કરવા। સ્ત્રીનો સોળ આની પ્રેમ પતિમાં હોય છે, પણ પતિના બીજા સગાઓમાં તે અંશાત્મક પ્રેમ રાખી તેમની પણ સેવા કરે છે, બીજાઓ તરફ પ્રેમ રાખે છે, તેથી તેના પતિ પરના પ્રેમમાં કશી ન્યૂન્યતા આવતી નથી, તેવું જ અનન્ય ભક્તિનું છે। શ્રી કૃષ્ણ કથા એ અનાયાસે મુક્તિ આપનારી કથા છે। મુક્તિ આત્માને મળતી નથી, આત્માને મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી। આત્મા તો સદા મુક્ત છે, આત્મા પરમાત્માનો અંશ છે, તેથી આત્માનું બંધન કાલ્પનિક છે, આત્માને બંધન છે જ નહીં। કેટલાક આત્મા પરમાત્માને એક માને છે તો કેટલાક આત્માને પરમાત્માનો અંશ માને છે, તેઓ અંશ અંશીમાં ભાવમાં માને છે। ગીતામાં ભગવાને કહ્યું છે કે જીવલોકમાં મારો જ અંશ છે, એટલે કે જીવ ઈશ્વરનો અંશ છે,
આ વિશે શંકર સ્વામી કહે છે, જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ના હોઈ શકે, કારણ કે ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં. પરંતુ આત્માને પરમાત્મા એક જ છે. ગળામાંનું આકાશ અને વ્યાપક આકાશ એટલે કે મહાકાશ એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિ છે તેથી અંશાઅંશીનો ભાવ ભાસે છે. તેવી રીતે જીવ અને પરમાત્મામાં ભેદ નથી. એક મણખાંડમાંથી એક તોળો ખાંડ લો તો તે એક મણખાંડ નહીં રહે. ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંખડી લઈ લો તો તેના સ્વરૂપનો ભંગ થશે, તે અખંડ ફૂલ નહીં કહેવાય. એ જ પ્રમાણે જીવ જુદો અંશ હોય તો અંશી ઈશ્વર અખંડ રહે નહીં. પણ ઈશ્વર તો નિત્ય છે, અખંડ છે, તેના ટુકડા થઈ શકે નહીં. આમ તત્વ દ્રષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે એ બરાબર નથી, પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે, વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે. બિંદુઓનો સાગર છે પણ બિંદુ એ સાગર નથી. રામાનુજાચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા એક અંશ છે અને પરમાત્મા અંશી છે. વળી બીજા આચાર્યો એમ કહે છે કે જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે. આમ અંશ અંશીના ભેદમાં તેઓ માને છે, પણ તેઓ અંશ અંશીને એક જ સમજે છે. વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્યો કહે છે કે જીવ અંશ જેવો નહીં પણ અંશ જ છે એમ માનો. ઈશ્વર અંશી છે, જીવ અંશ એ ઈશ્વર સાગર જેવો છે. સિંધુમાંથી એક બિંદુ પાણી કાઢો તો સિંધુના સ્વરૂપનો ભંગ થશે નહીં. ઈશ્વર સિંધુ જેવો છે, જીવ બિંદુ જેવો છે, જીવ ઈશ્વરનો અંશ છે. ભક્ત પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈતને પ્રાપ્ત કરે છે, ત્યારબાદ ઈશ્વરની સેવા કરવા ભક્ત કાલ્પનિક દ્વૈત રાખે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન મંડનની ભાંગજડમાં સાધકે પડવાની જરૂર નથી. માયાને સત કે અસત કાંઈ પણ કહી શકાય નહીં. સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન સાચું લાગે છે. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય લાગે છે. માયામાંથી પણ ન જાગો ત્યાં સુધી માયા સત્ય જેવી લાગે છે, અને જાગો એટલે તે અસત્ય લાગે છે. જીવાત્માને બંધન થઈ શકતું નથી, તે તો મુક્ત જ છે. મનને બંધન છે. મનના બંધનથી, અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે મને પણ બંધન થયું છે. આત્મા એ મનનો સાક્ષી છે. મન નપુંસક છે, મને વિષયોમાં ફસાય છે અને સુખ દુઃખ મનને થાય છે. અજ્ઞાન જીવાત્માને બંધન થઈ શકતું નથી, તે તો મુક્ત જ છે. બંધન મનને છે. મનના બંધનથી, અજ્ઞાનથી આત્મા કલ્પે છે કે મને બંધન થયું છે. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. મનમાં સ્વતંત્ર સત્તા નથી, એ આત્માની સત્તા લઈને કામ કરે છે. મન સ્વતંત્ર નથી. મન નપુંસક છે. મન વિષયોમાં ફસાય છે. સુખ દુઃખ મનને થાય છે, તે આરોપ આત્મા પોતાનામાં કરે છે. આ ઉપર તુલસીદાસજીએ વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. વાનરોને પકડવા પારધીઓ યુક્તિ કરે છે. તેઓ ચણાવાળી આંજળીઓને વનમાં મૂકી રાખે છે અને પોતે સંતાઈ રહે છે. ઝટ ઝટ ચણા લેવાના લોભે વાનર બંને હાથ આંજળીમાં નાખે છે અને ચણાની મુઠ્ઠીઓ ભરે છે અને પછી હાથ બહાર કાઢવા જાય છે. પણ આંગળીના સાંકડા મોંમાંથી મુઠ્ઠી નીકળી શકતી નથી.
એટલે વાનરોને એમ લાગે છે કે તેના હાથ કોઈ ભૂતે અંદરથી પકડ્યા છે, પણ વાસ્તવમાં તેમના હાથ કોઈ ભૂતે પકડેલા નથી. હાથમાંથી ચણા છોડી દે તો તરત જ બહાર નીકળે. આવી જ રીતે સંસાર એક હાંડલી છે, વિષયો એ સંસારના ચણા છે અને મન એ મરકટ છે. આ મન અહમતા મમતા રૂપી મુઠ્ઠીને માં વિષયોને પકડી રાખે છે, તેથી પોતે બંધનમાં આવે છે. પણ આત્મા માને છે કે મને બંધન થયું. માયાએ સંસાર રૂપી આંગળીમાં વિષયો રૂપી ચણા ભર્યા છે. તું સમજે ને, તું સમજીને આ વિષયો રૂપી ચણાને ફેંકી દે એટલે તું છૂટો જ છે. કેટલાક વૃદ્ધો તો કહે છે કે હવે આ છોકરીના લગ્ન થઈ જાય કે હું છૂટો, પણ છોકરીની છોકરી પરણી જાય તો પણ ઘર છોડતા નથી. કહે છે કે હું તો તૈયાર છું પણ આ છોકરાઓ ના પાડે છે. છોકરા વિચારે છે કે ડોસો વૃંદાવન જશે તો પેન્શનના રૂપિયા ત્યાં સાધુ સંતો પાછળ વાપરી નાખશે, અને ડોસો ઘરમાં રહેશે તો પેન્શનના પૈસા ઘરમાં જ વપરાશ. કોઈ વખત બજારમાંથી શાકભાજી પણ આવશે, બાબા બેબીને પણ રમાડશે, રાત્રે અમારે ફરવા જવું હશે તો ઘર પણ સાચવશે. વાત પણ ખરી છે કે ડોસાને ઘર છોડવું નથી એટલે છોકરા જવા દેતા નથી એમ કહે છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી ગઈ છે. પણ તે જ મન જો શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે તો વિષયોનું ચિંતન કરવાની આદત છૂટે છે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. ગોકુળની કૃષ્ણ લીલાનું તાત્પર્ય છે આ. ગોપીઓને મરતા પહેલા મુક્તિ મળે છે, મુક્તિ મર્યા પછી નહીં પણ મર્યા પહેલા મળે છે. ગોપી ભલે ઘરમાં રહે પણ તેનું મન ઘરમાં નથી, તેનું મન પ્રભુમાં છે. કોઈ પણ સાધન કર્યા વગર, ધ્યાન ધર્યા વગર, ધારણ કર્યા વગર ગોપીઓના મનને શ્રી કૃષ્ણમાં નિરોધ થયો છે. મહાપ્રભુએ કહ્યું છે કે હું ગોપીઓને માર્ગ બતાવું છું, હું કઈ નવું નથી કહેતો. ઈશ્વરના લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી ભગવદાશક્તિ થાય છે તો સંસારનું બંધન છૂટી જાય છે. શ્રી કૃષ્ણ સૌંદર્ય એવું છે કે જેનો જોયા પછી જગતનું સૌંદર્ય ગમતું નથી. એ સૌંદર્ય દેખાડી એક એક ઇન્દ્રિયને યુક્તિથી વિષયોમાંથી હટાવી પરમાત્મા પોતાની પાસે ખેંચી લે છે. પરિણામે અનાયાસે શ્રી કૃષ્ણ કથામાં તન્મયતા થાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરો, હે નાથ મારા મનને ખેંચી લો, મારું મન શ્રી કૃષ્ણ વિના જગતના કોઈ પદાર્થમાં ન જાઓ. પથ્થરો પૂર્ણ જળ છે, મન પૂર્ણ જળ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જળ છે. સંકલ્પ કરો તો મન હજારો માઇલ દૂર આવશે. મનનો જ્યારે લય થાય છે ત્યારે તે ઈશ્વરમાં જ થાય છે. મનનો લય જળ પદાર્થમાં થવાનો નથી. સજાતીય વસ્તુ સજાતીયમાં ભળે છે. દૂધમાં મિશ્રી ભળે છે એમ સજાતીય વસ્તુ વિજાતીયમાં નહીં ભળે. દૂધમાં પથ્થર નાખશો તો નહીં ભળે. જે ક્ષણે ક્ષણે સરે છે તે સંસારનો મોહ પ્રત્યેક પદાર્થ નાશવાન છે. મન નહીં ભળે, મન ઈશ્વરમાં જ ભળશે. ઈશ્વર સિવાય કોઈ વસ્તુમાં મન ભળતું નથી. ગોપીઓ શ્રી કૃષ્ણમાં મન રાખી અને બધું કામ કરતી. ઈશ્વરથી મન દૂર થશે તો બગડશે. ટૂંકમાં આપણે આપણા મનને મુક્ત કરવાનું છે, મનને વિરોધ કરવાનો છે, મનને ઈશ્વર સાથે મળવાનું છે, મેળવવાનું છે.
બનાવવાનું છે. ગોપીઓ જગતને ભૂલે અને કૃષ્ણને એકલાને જ યાદ કરે છે એના માટે આ કૃષ્ણ લીલા છે. તમે પણ કૃષ્ણ લીલામાં મન જોડી દો એટલે તરત જ જગત ભૂલાશે. મરીને જીવે અને જીવીને મરે એ જ ખરો શૂરવીર છે. મરીને જીવે એને મુક્તિ મળે. મરણનું મરણ એ જ મુક્તિ છે. ગોપી ઘરનું કામ કરતી પણ શ્રી કૃષ્ણ સાથે એવી તન્મય થતી કે તે ન કરવાનું કામ કરી બેસતી એટલે ચૂલામાં લાકડા સાથે રોટલી વણવાના વેલણ પણ બાળી મૂકતી હતી. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ એના કરતાં સાવધાન થઈ સમજપૂર્વક ઘર છોડવું વધારે સારું છે. બુદ્ધિ પરમાત્માને પકડી શકતી નથી. બુદ્ધિની શેખી ત્યાં ચાલતી નથી. ઉપનિષદનું વચન છે કે આ પરમાત્મા વેદોનું અધ્યયન કરવાથી નથી મળતો, બુદ્ધિ ચાતુરી કે શાસ્ત્રના બહુ શ્રવણથી પણ પ્રાપ્ત થતો નથી, પરંતુ પરમાત્મા જેના ઉપર કૃપા કરે છે તેને પ્રાપ્તિ થાય છે. તેની આગળ જ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પરમાત્મા જેને પોતાનો માને છે, અપનાવે છે, તેને પરમાત્મા મળે છે. શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં તફાવત છે. પુત્ર પત્ની સાથે સ્નેહ એ પ્રેમ, સર્વ જીવો સાથે નિસ્વાર્થ સ્નેહ એ પરમ પ્રેમ. જીવ વારંવાર પાપ કરે છે તો પણ ઈશ્વર તેના ઉપર પ્રેમ કરે છે. ઈશ્વર જીવને પ્રેમ આપે છે, પ્રેમનો વરસાદ વરસાવે છે અને જીવ પાસે ફક્ત એક પ્રેમ જ માગે છે. પરમાત્મા સાથે જે ખૂબ પ્રેમ કરે તેને પરમાત્મા વશ થાય છે. પરમાત્માને પ્રેમ બળ સિવાય બીજા કશાથી જીતી શકાતો નથી. શરીર બળ, દ્રવ્ય બળ, જ્ઞાન બળ આ બધા સર્વ બળની હાર થાય છે ત્યારે પ્રેમ બળની જીત થાય છે. પ્રેમ બળ એ સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન તે પ્રેમ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પોતાની ઈચ્છા જેવું કંઈ રાખો નહીં અને પરમાત્માની કૃપાથી હું સુખી છું એવું સતત સ્મરણ કરો અને પ્રભુના નામનો જપ કરો તો પરમાત્મા સાથે પ્રેમ થશે. આ રીતે પરમાત્મામાં પોતાનો પ્રેમ જોડી વૈષ્ણવો પરમાત્મા સાથે તન્મય થાય છે. જીવ પૂર્ણ રૂપે ભગવાન ઉપર કૃપા કરે, પ્રેમ કરે તો ભગવાન દુર્બળ બને છે અને તેને વશ થાય છે. એકવાર યશોદામાએ વિચાર કર્યો કે લાલો ગોપીઓના ઘરમાં ઘૂસી માખણ ચોરી કરીને ખાય એ સારું નહીં. આમ તો એ માખણ ચોર તરીકે વગોવાઈ જાય છે અને ઘરનું માખણ ખાતો નથી. એના પરથી મને એવું લાગે છે કે નોકરો માખણ બનાવે છે અને એટલા માટે એને પસંદ નથી. લે, આજે મારા હાથે જ હું માખણ બનાવું અને લાલાને ખવડાવું. લાલો જરૂર ખુશ થઈને ખાશે ને બીજાના ઘરનું ખાવાની ટેવે ભૂલી જશે. રામાયણમાં લખ્યું છે કે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા. નોકરોની કોઈ ખોટ ન હતી, તેમ છતાં માં કૌશલ્યા જાતે રસોઈ કરતા અન્નમાંથી મન બને છે એટલે શંકાશીલ ચારિત્ર્યવાળાને રસોડામાં બેસવા દેવો નહીં. એના હાથનું ખાશો નહીં. સ્વાદ વસ્તુમાં નથી, સ્વાદ ભાવમાં છે. વેરી પેંડો આપશે તો ભાવશે નહીં, પત્ની પેંડો આપશે તો ભાવશે. યશોદાજી વહેલા ઉઠી, સ્નાન કરી, પિત્ત વસ્ત્ર પહેરી, દધી મંથન કરે છે. લાલાને આજે પોતાના હાથે માખણ બનાવીને ખવડાવું છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો. ઘરમાં વાસિંદુ વાળું એ પણ ભક્તિ છે. માનો કે આ ઘર ઠાકોરજીનું છે અને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે, એ પણ એક ભક્તિ છે.
રસોઈ કરો ત્યારે ભાવના રાખો કે મારા ઠાકોરજી આરોગવાના છે. ઘણી બહેનો પૂછે છે, મહારાજ અમારું કુટુંબ મોટું છે, અમારું કુટુંબ બહુ મોટું છે, તેથી આખો દિવસ રસોડામાં જ જાય છે, અમે સેવા કીર્તન કરી શકતા નથી. હું કહું છું કે મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે છે. ઘરના સર્વને ભગવત રૂપ માની તેમની સેવા કરો. સંસાર એ ગોળી છે, સંસારના વિષયો દહીં જેવા છે. વિષયો આરંભમાં મધુર લાગે છે પણ અંતે તેમાં ખટાશ છે. સંસારના વિષયોનું વિવેકથી મંથન કરો, એને ભક્તિરૂપી માખણ મળે છે. જે સંસારના વિષયોનું વિવેકથી મંથન કરે છે એને ભક્તિરૂપી માખણ મળે છે. સંસારના વિષયો રૂપી દહીંનું મંથન કરી તેમાંથી પ્રેમરૂપી જે માખણ મળે છે તે પરમાત્માને અર્પણ કરવાનું છે. યશોદામાં એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. યશોદામાના દર્શન કરો તે પછી શ્રી કૃષ્ણના દર્શન થશે. યશોદાના દર્શન કરવાના એટલે યશોદા જેવી ભક્તિ કરો. યશોદા એ શુદ્ધ ભક્તિનું રૂપ છે અને એવી જ ભક્તિ ભગવાનને બાંધી શકે છે. તે પછી તે વખતે માતાજી કેવા શોભતા હતા એનું વર્ણન સુખદેવજી કરતા નથી, પણ માતાજીના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે. તેઓ કહે છે કે સુંદર ભ્રુકુટીવાળા યશોદાજી દહીં વલોવે છે. તેમણે રેશમી ચણિયો પહેર્યો છે, પાતળી કેળે સૂતરના કંદોરાથી તે બાંધ્યો છે. પુત્ર સ્નેહના કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું છે. તેમનું આખું શરીર આમ તેમ ડોલે છે. હાથે રવૈયાનું દોરડું ખેંચે છે, તેથી હાથના કંકણ તથા કાનના કુંડળો હાલે છે. મુખ પર પરસેવાના બિંદુઓ ઝડકી રહ્યા છે અને અંબોડામાંથી માલતીના પુષ્પો ખરે છે. આજે માતાજીની આંખમાં કનૈયો, મુખમાં કનૈયો, મનમાં કનૈયો, હૃદયમાં કનૈયો છે. મુખથી કૃષ્ણ લીલાની, કૃષ્ણની બાળ લીલાઓનું ઉચ્ચારણ, મનથી શ્રી કૃષ્ણનું સ્મરણ અને પરસેવાથી કપડાં પલળી ગયા હોય એવી સ્થિતિ શ્રી કૃષ્ણની સેવામાં થવી જોઈએ. આ ભક્તિની કથા છે. પૈસા માટે પરસેવો પાડનારા ઘણા છે, પણ પરમાત્મા માટે પરસેવો પાડનાર બહુ ઓછા છે. ઠાકોરજીની સેવામાં પરસેવો પાડો. ઠાકોરજીની સેવા જાતે કરો. લોકો તો પૈસા માટે શરીર ઘસે છે અને ઠાકોરજી માટેનું ચંદન બીજાને ઘસવા આપે છે. રેશમી ચણિયો એ પવિત્રતાનું પ્રતીક છે. ચણિયો દોરીથી કસીને બાંધેલો છે એટલે જીવનમાં આળસ કે પ્રમાદ નથી. વસ્ત્ર એ વાસનાનું સ્વરૂપ છે. સુતરાઉ વસ્ત્ર કરતા રેશમી વસ્ત્ર મુલાયમ છે. રેશમી વસ્ત્ર સૂક્ષ્મ વાસના છે. સૂક્ષ્મ વાસના પણ ન રહે, બિલકુલ વાસના ન રહે તો શરીર ટકતું નથી. કારણ કે બિલકુલ વાસના ન રહે તો જીવ ઈશ્વરમાં મળી જાય છે. સાધારણ માણસની વાસના કરતા વૈષ્ણવની વાસના દિવ્ય હોય છે. મન પૂર્ણ નિર્વાસન થાય એટલે તે ઈશ્વર સાથે મળી જાય છે. જાતે સુખ ભોગવવાની ઈચ્છા બાધક છે. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનારો કોઈ દુઃખી થતો નથી. આ મુલાયમ વાસના છે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા ન કરો, બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો. ભગવત સેવામાં શરીરનો કષ્ટ કાઢો. શરીરમાંથી પસીનો ન નીકળે ત્યાં સુધી સેવા કરો. ઠાકોરજીના ઉપયોગમાં મારું શરીર ના આવે તો આ શરીર વૃથા છે. આવું માનો, આ શરીર શ્રી કૃષ્ણનું છે અને શ્રી કૃષ્ણ માટે છે. આ શરીર એ ધર્મનું ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્ર એટલે વિષ્ણુ ક્ષેત્ર.
આ શરીર ભોગ ભોગવવા માટે નથી. યશોદા શરીરથી સેવા કરે છે, સેવા શરીરથી કરો, પણ મન જો સેવામાં નહીં હોય તો આનંદ મળશે નહીં. સેવા કરતા હૃદય પીગળવું જોઈએ, સેવા કરતા આનંદ મળવો જોઈએ. આ સદભાવથી સેવા કરનારા બહુ ઓછા છે. દધી મંથન વખતે યશોદાજી શ્રી કૃષ્ણ તરફ જોયા કરે છે, શ્રી કૃષ્ણ તરફ રાખી નજર રાખી અને દહીં વલોવે છે. યશોદાજીની જેમ તમે પણ ઘરનું બધું જ કામ કરતા કરતા ઠાકોરજીને નિહાળ્યા કરજો. ગોપીઓના આદર્શ નજર સમક્ષ રાખજો. ખાતા પીતા ઘરકામ કરતા ધંધો કરતા પણ ઠાકોરજીને જ સ્મરજો. લક્ષ્ય ભૂલશો નહીં. વ્યવહાર છૂટતો નથી તો વ્યવહારને છોડવાની જરૂર પણ નથી, પણ વ્યવહાર કરતા કરતા પરમાર્થને યાદ રાખો. બધા જ સંતો કાંઈ ને કાંઈ ધંધો કરતા હતા. ધંધો કરવો એ ગુનો નથી, પણ તેમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે. પરંતુ આ જગતમાં કોઈ કેવળ સ્ત્રી માટે જીવે છે, કોઈ કેવળ પુત્ર માટે જીવે છે, આ ઈષ્ટ નથી. લક્ષ્યને નજરમાં રાખવાનું છે. લક્ષ્યને લક્ષ્યમાં રાખેલો વ્યવહાર એ જ ભક્તિ છે. માટે તમામ વ્યવહારમાં શ્રી કૃષ્ણને નથી ભૂલવાના. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એ મંત્ર સદા તું રટતો જા, આવ્યો છે તો આ સંસાર સફળ જન્મ તું કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. મન વાણી કાયા વશ રાખી, મમતા નો બોજો દૂર રાખી, ધન દીધું જો ધરણી ભરે તો કામ પ્રભુ ના કરતો જા, ભાઈ કામ પ્રભુ ના કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ, મંત્ર સદા તું રટતો જા, આગ છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા, ભાઈ સફળ જન્મ તું કરતો જા. લક્ષ્યને યાદ રાખો, મારું લક્ષ્ય શ્રી કૃષ્ણને મળવાનું છે. આ જગમાં તું મહાન કહાવે, આશ કરી કોઈ આંગણ આવે, દિન દુખિયા ના દુખ ની વાતો કર્ણ પટે તું ધરતો જા, ભાઈ કર્ણ પટે તું ધરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મંત્ર સદા તું સ્મરતો જા, આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા, ભાઈ સફળ જન્મ તું કરતો જા. દધી મંથન કરતી વખતે યશોદાજી શ્રી કૃષ્ણ તરફ જોયા કરે છે, શ્રી કૃષ્ણ તરફ નજર રાખી અને દહીં વલોવે. યશોદાની જેમ તમે પણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ઠાકોરજીને નિહાળ્યા કરજો. ગોપીઓના આદર્શને નજર સમક્ષ રાખજો. તમામ કાર્ય કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય
કૃષ્ણ શરણમ લક્ષ્યને નજરમાં રાખવાનું છે. લક્ષ્યને નજરમાં રાખીને કરેલો વ્યવહાર એ જ ભક્તિ છે. પરંતુ લક્ષ્યને ભૂલી જઈ જે વ્યવહાર કરે છે તો તે બંધનરૂપ છે. લક્ષ્યને ભૂલશો તો તમારે 84ના ચક્કરમાં પડવું પડશે. માટે વ્યવહારમાં છળકપટ ન રાખો, અસત્ય ન રાખો. વ્યવહાર અતિ શુદ્ધ ન હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી. યશોદા એ પુષ્ટિ ભક્તિ છે. પીળું વસ્ત્ર એ વૈષ્ણવી ભક્તિનું પ્રતીક છે. સંસાર ગોળી છે તેનું મંથન કરી પ્રેમરૂપી નવનીત કાઢવાનું છે. પરમાત્મા તમારી પાસે બીજું કંઈ માગતા નથી, ફક્ત પ્રેમ માગે છે. યશોદાજી જેમ ગ્રહકામ કરતા કરતા ઈશ્વરમાં દ્રષ્ટિ અને મુખમાં પ્રભુનું નામ રાખો. પુષ્ટિ ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદા નથી. ભક્ત જે કંઈ કાર્ય કરે છે તે પ્રભુની આજ્ઞા સમજીને કરે છે. યશોદા સેવા કરે છે ત્યારે તેની આંખ શ્રી કૃષ્ણ ઉપર છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા માનું હૃદય પીગળ્યું છે એટલે વૃક્ષસ્થળનું વસ્ત્ર ભીનું બન્યું છે. યશોદાનો શ્રૃંગાર એ ભક્તિનો શ્રૃંગાર છે. યશોદાના કુંડલ એ સાંખ્ય અને યોગ છે. સાંખ્ય અને યોગની મદદ મળે તો ભક્તિ સ્થિર છે. મનુષ્યના ઉપર દુઃખના પ્રસંગ આવે છે ત્યારે તે પ્રભુની ભક્તિ કરે છે પણ તેમાં સ્થિરતા નથી. તેથી યોગ અને સાંખ્ય વિના ભક્તિ અધૂરી છે. યશોદાનું એક કુંડલ યોગ અને બીજું કુંડલ એ સાંખ્ય છે. યોગશાસ્ત્ર મનને એકાગ્ર બનાવે છે. સાંખ્યશાસ્ત્ર મનને શુદ્ધ કરે છે, મનનો મેલ દૂર કરે છે. આ બંનેની ખૂબ જરૂર છે. ભક્તિ કરવી હોય તો આત્માને શરીરથી જુદો પાડો અને મનને ખૂબ એકાગ્ર કરો. શરીરનો આનંદ એ મારો નથી, જડ શરીરથી ચેતન આત્મા જુદો છે. આવું વારંવાર ચિંતન કરો. યશોદાજી રોજ મંગલ ગીતો ગાઈ ગાય અને લાલાને જગાડે છે, પણ આજે માખણ તૈયાર થયા પછી કનૈયાને જગાડવો છે. બુદ્ધિરૂપી યશોદા વિષયોમાં ફસાય તો વિપત્તિ આવે, એટલે કનૈયો માને છે કે તું મને છોડીને જઈશ નહીં. એટલે શ્રી કૃષ્ણ યશોદાજીને કંઈ કામ કરવા દેતા ન હતા. આજે યશોદાજી દધી મંથનમાં તન્મય છે. તેમની વાણીમાં શ્રી કૃષ્ણ છે, હૃદયમાં શ્રી કૃષ્ણ છે, મનમાં શ્રી કૃષ્ણ છે. યશોદાજી મનસા વાચા અને કર્મણાથી ઈશ્વરની સેવા કરવા લાગ્યા છે એટલે શ્રી કૃષ્ણ આપોઆપ જાગ્યા છે. શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક બ્રહ્મ છે. હૃદય શ્રી કૃષ્ણ છે પણ સુપ્ત અવસ્થામાં છે, ફક્ત તેને જગાડવાની જરૂર છે. યશોદા જેવી ભક્તિ કરશો તો કનૈયો જાગશે. અનન્ય ભક્તિથી કનૈયો જાગે છે. શ્રી કૃષ્ણ જાગે તો આનંદ આનંદ છે. શ્રી કૃષ્ણ એટલે આનંદ. આનંદ હૃદયમાં છે, તે આનંદને જગાડવાનો છે. જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે એટલે એને આનંદ મળતો નથી. ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે. વૈષ્ણવ પરિશ્રમ કરે એના શરીરમાં પરસેવો નીકળે ત્યારે જ ઠાકોરજી જાગે છે. કારણ કે વૈષ્ણવ દુઃખી થાય તો લાલાને શાંત નિંદ્રા આવતી નથી. યશોદાજની નિષ્કામ ભક્તિ જોઈ ભગવાન સકામ બન્યા છે. ભક્તિનો ઉભરો આવે તો ભગવાન સકામ બને છે. તેઓ ધારણ માગે છે. ભગવાન નિષ્કામ છે છતાં સકામ બને છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ ધાવવાની ઈચ્છાથી દહીં વલૌતી માતા પાસે આવે છે. ઈશ્વર કંઈ જ ખાતા નથી, પણ ભક્તના હૃદયની આ ભાવના છે. ભક્તનું હૃદય પ્રેમમાં આર્દ બને ત્યારે ભગવાનને ભૂખ તરસ લાગે છે. કનૈયો ધીરે 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 પાછળથી આવે છે અને માની સાડીનો છેડો ખેંચે છે. માં તો એવા તન્મય થયા છે કે કનૈયો લાલો ક્યારે આવ્યો તેની પણ ખબર પડતી નથી.
કનૈયો કહે છે માં તું કામ છોડી દે, માં મને ગોદમાં લે, માં મને ભૂખ લાગી છે. યશોદા એ સાધક છે, દધી મંથન એ સાધન છે, શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. મનુષ્ય ઈશ્વરની ખરા હૃદયથી સેવા કરતો નથી, તેથી તેને ભગવાન દેખાતા નથી. કનૈયા પાછળ પડે તો તે કેમ ન મળે? અરે તે તો મળવા આતુર જ છે, પણ જીવને ઈશ્વરને મળવાની ઈચ્છા જ થતી નથી. સાધન કરતા એવી તન્મય એવી રીતે તન્મય બનો, દેહભાન ભૂલી જાઓ કે સાધ્ય તમારી પાછળ પાછળ આવે. કબીરદાસજી એવી જ રીતે લીન થઈ જતા ભક્તિમાં. કબીરા મન નિર્મલ ભયો, જૈસે પીડ ફકીર, આગે આગે હરી ફિરે, પીછે કહત કબીર કબીર. કબીરજીની પાછળ પરમાત્મા ફરતા હતા. કહત કબીર કબીર. જેમ યશોદાની ભક્તિ જોઈ કનૈયો યશોદા માતાનો પાળો પકડે છે, તેમ તમે પણ જો તમારી ભક્તિમાં સાધનામાં તન્મયતા થશે તો સાધ્ય તમારા પાસે જરૂર આવશે. આને જ પુષ્ટિ ભક્તિ કહ્યું છે. ભક્તને પોતાના સુખનો વિચાર કરવાનો નહીં, કેવળ ઠાકોરજીના સુખનો જ વિચાર કરવો. આ છે પુષ્ટિ માર્ગ, આ છે પુષ્ટિ ભક્તિ. મનને શ્રી કૃષ્ણમાં પરોવી રાખો તો કનૈયો તમારા હૃદયમાં આવશે. આ એનો કોલ છે જે હજારો વર્ષોથી પાડતો આવ્યો છે. શ્રી કૃષ્ણ કીર્તન કરતા કરતા આંખો ઉઘાડી હોવા છતાં પણ જગત ભૂલાય છે ને પ્રભુ સાથે તન્મય થવાય છે. યોગીઓ આંખો બંધ કરી બ્રહ્મચિંતન કરી જગતને ભૂલવા પ્રયત્ન કરે છે, છતાં જગતને ભૂલી શકાય ભૂલાતું નથી. જ્યારે ભક્તો તે સહેલાઈથી કરી શકે છે. તન મન અને વાણીથી એક થઈ જે ભગવાનની પાછળ પડે તો ભગવાન પકડાયા વિના રહે જ નહીં. એવી રીતે પકડાવું ભગવાનને ગમે છે. માટે પ્રેમથી સ્મરણ કરો તો કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે એટલે આનંદ મળે છે. આ આનંદ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ એ આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. કનૈયો ઘૂંટણીએ ચાલતા ચાલતા માં પાસે આવ્યો છે. માને કહે, માં મને ભૂખ લાગી છે, ખાવા આપ. યશોદાએ જે કંઈ કામ હાથમાં લીધેલું તે મૂકવાનું મન થતું નથી, તે ધ્યાન આપતા નથી. કનૈયો રડવા લાગ્યો, તરત માએ કામ મૂકી અને કનૈયાને ગોદમાં લીધો અને દોડાવવા લાગ્યા. દૂધની ધારા છૂટી, ભક્તિમાં હૃદય પીગળે એટલે આનંદ થાય છે. આનંદ એ ઈશ્વરનું સ્વરૂપ છે. આ કથા કેવળ મા બાળકને દોડાવે છે તેની નથી, આ તો બ્રહ્મ સંબંધની કથા છે. યશોદા એ જીવ છે, શ્રી કૃષ્ણ એ પરમાત્મા છે. યશોદા બાળકને દોડાવતા નથી, યશોદા બાલ કૃષ્ણને ગોદમાં લઈ પરમાત્મા સાથે એક થયા છે. તેમને બ્રહ્મ સંબંધ થયો છે. આ અદ્વૈતની કથા છે. જીવ અને બ્રહ્મનું આ મિલન છે. જીવ અને બ્રહ્મનું મિલન થાય ત્યારે તેનું મન ચૂલા ઉપર જાય છે. ઈશ્વર મિલનનો પ્રસંગ આવે ત્યારે વિષયો મનમાં આવવાનું કામ કરે છે. સ્તનપાન કરતા કરતા આજે કનૈયાને માતાની પરીક્ષા કરવાની, એટલે કે માતાને હું વાલો છું કે સંસાર વાલો છે તે જોવાની ઈચ્છા થઈ છે. પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા પણ કરે છે. કૃષ્ણ કોઈને પણ કસોટી કર્યા વગર અપનાવતા નથી. ઈશ્વર દરેક જીવની પરીક્ષા કરે છે. ઈશ્વર એવી ઈચ્છા રાખે છે કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે. ઈશ્વરનો પટ્ટો ગળામાં રાખ્યો તે પછી ઈશ્વર સિવાય બીજામાં પ્રેમ ન કરે. ઈશ્વર અપેક્ષા રાખે છે કે જીવ મારી સાથે પ્રેમ કરે. પ્રેમ કરવા જેવો એક ઈશ્વર જ છે. જગતના પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે. માનો પ્રેમ મારામાં છે કે સંસારમાં છે. કનૈયો ખોળામાં સૂતો સૂતો વિચાર કરે છે કે અગ્નિને આજ્ઞા આપી, તું ચૂલામાં જા એટલે દૂધને ઉભરો આવશે, એટલે દૂધ ચૂલામાં પડશે, મને છોડે નહીં તો હું વાલો, અને જો મને છોડીને દૂધ ઉતારવામાં જાય
तो समझी लेवानू माने संसार वालों मने छोड़ी दूध उतारवा जैसे तो मानिस के मारा करता मानो प्रेम संसार पदार्थ में वधारे छे। घणा इच्छे छे के व्यवहार बराबर थाय ते पछी भक्ति करूं, पण संसार नो व्यवहार बराबर थयो नथी। व्यवहार एक माथी बीजो, बीजा माथी त्रीजो, त्रीजा माथी चौथो, आम फूटे ज राखे छे, एनो अंत ज नथी। महापुरुषो आज्ञा करी गया छे, सर्व रीते जगत में कोई सुखी थतो नथी, अने थाय तो शान भान भूले छे। संसार में विघ्न रोज आवे छे, पण मनुष्य निश्चय करे कि हूँ एक क्षण पण श्री कृष्ण चिंतन नहीं छोड़ू तो पाप पुण्य समान बने छे। पछी विघ्न त्या विघ्न रूप थई शकतो नथी। पुण्य भोगवुं गमे छे अने पाप भोगवुं पड़े एम पुण्य पण भोगवुं पड़े छे। कोई दुखनो प्रसंग आवे एटले शरीरने समझावुं के पाप ओछुं थयुं। कन्हैयाए अग्निदेवने हुकम कर्यो एटले अग्निए चूलामां प्रवेश कर्यो अने दूधने उभरो आव्यो। दूधने उभरो केम आव्यो एना कारणो अनेक महात्माओए आप्या छे। एक महात्मा कहे छे कि आ दूध ऋषि रूपी गायनुं हतुं। ऋषिओ गायो थईने ગોકુળમાં આવેલા તેમાંની આ ગાય હતી અને તેનું આ દૂધ હતું। તેથી દૂધને એવી ઈચ્છા હતી કે હું કનૈયાના પેટમાં જાઉં, આ મારો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં થાય તો જ સારું અને તો જ મારું કલ્યાણ થાય। જડ પદાર્થને પણ એવી ઈચ્છા થાય છે કે મારો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં થાય। બે રસ્તા છે, કાં તો તમે કનૈયાના પેટમાં જાઓ કે કનૈયો તમારા પેટમાં આવે એટલે કે હૃદયમાં આવે એ વગર શાંતિ થતી નથી। યોગીઓ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે, વૈષ્ણવો શ્રી કૃષ્ણને પોતાના સ્વરૂપમાં ઉતારે છે, બંને માર્ગ એક જ છે। દૂધને ચિંતા થાય છે કે યશોદાજી લાલાને બહુ ધવડાવશે તો તેને ભૂખ રહેશે નહીં, અને જો ભૂખ નહીં રહેશે તો મને નહીં પીવે। જો મારો ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં ન થાય તો મારું જીવન શા કામનું, એના કરતા તો હું અગ્નિમાં પડીને મરી જાઉં એ વિચારે દૂધનો ઉભરો આવ્યો। પોતાના માટે જીવે એ કઈ જીવન છે? અરે કુટુંબ માટે તો કાગડો પણ જીવે છે। પતરાવણા જોઈ કાગડો પણ પોતાના જાત ભાઈઓને ભોળા બોલાવે છે। પરોપકાર માટે જીવ્યો તે જ જીવ્યો ગણાય। જાતે સુખ ભોગવવાની વાસના ભક્તિમાં બાધક બને છે, પણ બીજાને સુખી કરવાની ભાવના ભક્તિમાં સાધક છે। એટલે દૂધને પોતાના માટે જીવવાનું મન થતું નથી, એને જીવન સફળ કરવું છે। દૂધને આશા હતી કે શ્રી કૃષ્ણ મને પીશે, સ્વીકારશે, પણ જ્યાં એને ખાતરી થઈ કે કનૈયો મને પીવા આવશે નહીં ત્યાં અગ્નિમાં પડી બળીને મરવાનો તેણે નિર્ણય કર્યો છે। તો વળી બીજા મહાત્મા કહે છે કે દૂધને ઈચ્છા હતી કે યશોદા લાલાને થોડું ધવરાવશે એટલે લાલાની ભૂખ જાગૃત થશે અને એ મને પીવા આવશે, પણ આ કનૈયો બહુ ધાવે છે, આમ લાલાનું પેટ ભરાઈ જશે તો પછી એ મને પીવા આવશે નહીં, આથી લાલા તું ઓછું ધાવ, તું ઓછું ધાવ એમ કહેવા માટે દૂધ કૃષ્ણ તરફ દોડ્યું અને તેનાથી ઉભરાયું। આમ ઘણા મહાત્માઓ પોતપોતાના અલગ અલગ મત આપે છે। એકબીજા મહાત્મા તો કહે છે દૂધ યશોદાજીના ઘરનું હતું, યશોદાના ઘરમાં કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા થાય તેનો સત્સંગ દૂધને પણ થયો છે। 1 કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો પછી દૂધમાં દિવ્યતા કેમ ના આવે? વળી ચૂલા ઉપરનું દૂધ ઋષિ રૂપી ગાયનું હતું, દૂધને બાળકૃષ્ણના દર્શન થયા એટલે તેને મળવા તે આતુર થયું, લાલો તો મારી સામે જોતો નથી તેથી અકળાઈને દૂધ ઉભરાઈને મળવા ચાલ્યો છે। આ લીલા બધાના ઘરમાં થાય છે। દૂધનો ઉભરો એટલે સંસારના ભોગવેલા વિષયોનું સ્મરણ। ઠાકોરજીની સેવા કરતા વિષય સુખનું સ્મરણ થાય તો માનજો કે આ દૂધનો ઉપરો છે અને એ ભક્તિનો નાશ કરે છે। ઘરનું કામ કરતા કોઈ યાદ ના આવે, પણ માળા જ્યાં હાથમાં લીધી એટલે સગા સંબંધી બધા જ યાદ આવે છે।
साधक ने कई प्राप्त थवा आवे तेज वक्ते उभरो एटले के संसार याद आवे। ब्रह्म संबंध करता दूध नो उपरो उभरो ना आवे ते माटे खूब सावधान रहेजो, जागृत रहेजो। सेवा करता जगत याद आवे एक कष्ट नथी। लोकोने डाकोरना ठाकुर रणछोड़ रायजी याद आवता नथी, पण डाकोरना गोटा बहु याद आवे। ईश्वरनी सेवा करता संसारना कोई पण विषय सुखनु स्मरण थाय एटले मानजो के दूधमां उभरो आव्यो छे। सेवामां हो त्यारे आँख नीची राखी मात्र जय श्री कृष्ण करीने वात पताओ। वड़ी एक महात्मा तो दूधना उभरा बाबते कहे छे के यशोदाजी ने दूध वालू न हतुं, दूध उभराई जाए तो नुकसान थाय ए विचारथी तेओ दोड़ेला नहीं, परंतु चूला ऊपर जे दूध हतुं ते गंगी गायनुं हतुं। यशोदाजी विचार करे छे के लालो गंगी गायनुं दूध पीए छे, गंगी गायना दूध सिवाय बीजी गायनुं दूध लालाने भावतुं नथी। ते गंगी गायनुं दूध चूला ऊपर उभरावा आव्युं हतुं, जो ते उभराई जाए तो पछी हुं लालाने शुं आपीश। आम विचारी लालाने माटे यशोदा उभा थई दोड़ेला। प्रिय करता प्रियनी वस्तु अति प्रिय लागे छे तेनुं आ दृष्टांत छे। तो वड़ी एक महात्मा तो एम कहे छे के दूधे परमात्माने यशोदानी गोदमां जोया, आम ईश्वरना दर्शन थया तोय मारे अग्निमां ताप सहन करवो पड़े छे, तेथी मारा पाप घणा छे, हुं जीववाने लायक नथी, हुं अग्निमां पड़ीने मरी जाऊं, आम विचारी दूध उभरायो छे। यशोदाजी लालाने मूकी चूला ऊपरथी दूध उतारवा गया। व्यवहारनो कार्य करता जीव ईश्वरने याद करे छे, पण ज्यारे ईश्वर गोदमां आवे छे, ईश्वर साथे संबंध बंधाय छे, त्यारे जीव ईश्वरने छोड़ीने व्यवहारनो कार्य करवा जाय छे। ब्रह्म संबंध करता संसारनो स्मरण थाय ए ज दूधनो उभरो छे। કેટલાક તો માળા કરે છે ત્યારે વિચાર કરે છે કે આજ કયું શાક લાવું, આજ કયું શાક બનાવું। આવા જપમાં જપ પરમાત્માનો થતો નથી, પણ જપ શાકનો થાય છે। તેથી શાક નારાયણ પ્રસન્ન થાય તો જુદી વાત છે, પણ ભગવાન પ્રસન્ન થતા નથી। વિયોગમાં અપેક્ષા જાગે છે એ ગુણ છે, સંયોગમાં ઉપેક્ષા જાગે છે એ દોષ છે। કનૈયો ગોદમાં આવ્યા પહેલાં યશોદાને કૃષ્ણની અપેક્ષા છે, અને કનૈયો ગોદમાં આવ્યા પછી ઉપેક્ષા છે। જીવનો એવો સ્વભાવ છે કે જે વસ્તુ સુલભ હોય તેની ઉપેક્ષા કરે છે। ભગવાનને થયું કે કેટલા વ્રત તપને અંતે હું મળ્યો, પણ આ બસે દૂધને માટે મારો ત્યાગ કરે છે। આજે યશોદા લાલાને છોડી લૌકિક કામ કરવા ગયા છે। કૃષ્ણને લાગ્યું કે માતાજીનો જીવ હજી લૌકિક કામમાં જ છે, વ્યવહારિક કામમાં જ છે, મારા કરતા પણ માને સંસાર વધારે વાલો છે, એટલે માને શિખામણ આપવા લાલાએ પથ્થર ઉપાડી અને ગોળી ઉપર માર્યો છે। એક મણ દહીંની ગોળી ફોડી નાખી છે। શ્રી મહાપ્રભુએ આજ્ઞા કરી કે કૃષ્ણની સેવા લૌકિક ભાવથી ન કરો, અલૌકિક સેવા છોડી તમારું લૌકિક કાર્ય સુધારવા જશો તો ભગવાન તમારું લૌકિક કાર્ય વધારે બગાડશે। લૌકિક અને અલૌકિકની ચિંતા પ્રભુને છે, ભગવાનને તમારી ખૂબ કાળજી છે, જે એને કરવાનું છે તે એના શિર ઉપર જ છોડી દો। મનુષ્ય ફોગટ ચિંતા કરી અને પોતાનું હૈયું બાળે છે કે મારું શું થશે, મારું શું થશે, હું સમર્થનો છું અને મારો ધણી સમર્થ છે, આમ માની નિશ્ચિંત બની ભગવાનનું ચિંતન કરો, આ જ સુખનો માર્ગ છે। ભાગવત સેવા સ્મરણ કરતા ઘરમાં કોઈક નુકસાન થાય તો દેવા દેજો, અને ઠાકોરજી પાસે અને મન ભાગવત સેવા સ્મરણ કરતા ઘરમાં કંઈક નુકસાન થઈ જાય તો થવા દેજો, તન ઠાકોરજી પાસે અને મન રસોડામાં, એ સેવા ન કહેવાય, માટે એવા ઢોંગથી દૂર રહેજો। દહીંની ગોળી એ સંસારા શક્તિ છે, ભગવત સેવા મૂકી લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ વધારે બગડશે, એ બતાવવા શ્રી કૃષ્ણે અહીંયા દહીંની ગોળી ફોડી છે।
યશોદાજીની સંસાર શક્તિ દૂર કરવા માટે દૈની ગોળીને કનૈયો ફોડે છે। માટે પરમાત્માનું સ્મરણ અને સેવા છોડી લૌકિક કાર્ય કરવા જશો નહીં। હરિ ઉપર વિશ્વાસ રાખી ઈશ્વર સેવા કરો, ઈશ્વર ભક્તિ કરો, કારણ હરિને ભજતા કોઈ દિવસ તમારી લાજ જવાની નથી। ધ્રુવ, પ્રહલાદ, મીરા, નરસિંહ, વિભીષણ એવા તો અનેક ભક્તોના દાખલા આપણી સામે મોજુદ છે। દીવો પ્રકાશ છે તેમાં ભક્તો પોતાના ચરિત્રથી ઈશ્વર શ્રદ્ધાથી પ્રકાશે છે અને આપણને પણ રસ્તો દેખાડે છે। તેઓ કહે છે કે સંસારના વિષયો પ્રત્યે આસક્તિ એટલે ઈશ્વર પર અંધશ્રદ્ધા, અશ્રદ્ધા। વિષયો પ્રત્યે રુચિ તે ઈશ્વર પ્રત્યે રુચિ, વિષયો પ્રત્યે અરુચિ તે જ ઈશ્વર પ્રત્યે રુચિ। સંસારના વિષય ભોગોથી કોઈ પણ દિવસ તૃપ્તિ મળવાની જ નથી। કેટલા અથાણા ખાધા તો હજી તૃપ્તિ થઈ, કેટકેટલું ખાધું તો પણ હજી તૃપ્તિ નથી થઈ। સેંકડો નહીં પણ હજારો મણ અનાજ પેટમાં ગયું છતાં તૃપ્તિ થઈ છે? ઈશ્વરને માટે છોડી માટે ઈશ્વરને છોડી તમે લૌકિક કાર્યને મહત્વ આપશો નહીં। જો તમે એવા કાર્યને મહત્વ આપશો તો તમારું કાર્ય વધારે બગડશે। તે વખતે બાળ મિત્રો આવ્યા છે। મિત્રો પૂછે છે, લાલા આજ કોને ઘરે જઈશું? લાલો કહે છે, આજે અહીંયા, આજે આપણા જ ઘરનું માખણ ખાશો। આજે ભગવાન બધાને પોતાના ઘરનું માખણ આપવા માંગે છે અને ખવડાવે છે। યશોદા માતા પાછા આવીને જુએ છે તો દહીંની ગોળી ફૂટેલી છે, દહીં ઢોળાયું છે, આ લાલાનું જ કામ છે। પણ લાલો ગયો ક્યાં? જુએ છે તો કનૈયો શિકા ઉપરથી માખણ ખાઈ, માખણ લઈ અને બધાને ખવડાવે છે, પોતે ખાય છે। વાનર એટલે મન, મન વાનર જેવું ચંચળ છે પણ શ્રીરામ અને શ્રી કૃષ્ણ આગળ તો હાથ જોડીને ઊભું રહે છે। રામ અને કૃષ્ણ વગર વાનર મન કોઈ જગ્યાએ સ્થિર થતું નથી। માટે રામકૃષ્ણમાં મન પરોવી રાખો। માતાજી લાલાને માખણ ચોરી કરતા જુએ છે। યશોદાને ખાતરી થઈ ગઈ કે આ લાલાને ચોરી કરવાની આદત પડી ગઈ છે, ગોપીઓ કહેતી હતી ને તે વાત બિલકુલ સાચી છે। યશોદાજીએ હાથમાં લાકડી લીધી અને કૃષ્ણને મારવા દોડ્યા છે। મિત્રો કહે છે, લાલા લાલા માં આવી, માં આવી। કનૈયો દોડે છે, આગળ કૃષ્ણ અને પાછળ માં યશોદા છે। જે ઈશ્વરને ગોપીઓ પકડી શકતી નથી તે કનૈયાને પકડવા માટે માં યશોદાજી આજ દોડે છે, પણ શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી। માતાજી દોડતા દોડતા થાકી જાય છે, શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી। દોડતી વખતે યશોદાજી શ્રી કૃષ્ણની પીઠ ઉપર નજર રાખે છે। લાલાની પીઠ તરફ જોઈને જોઈને જે દોડે ને તેના હાથમાં લાલો ક્યારેય ના આવે, કારણ લાલાની પીઠમાં અધર્મ છે। તૃતીય સ્કંદમાં કહ્યું છે, અધર્મ શ્રી કૃષ્ણની પીઠમાંથી ઉત્પન્ન થયો છે। અધર્મના સન્મુખ જે દોડે છે તેના હાથમાં ભગવાન ક્યારેય આવતા નથી। શ્રી કૃષ્ણને પકડવા તો તેના ચરણમાં અને મુખ પર દ્રષ્ટિ રાખવી જોઈએ। ભક્તિ ધર્મ અનુકૂળ હોવી જોઈએ, ભક્તિમાં અધર્મ હોય તો ભક્તિ બગડે છે। જેની જે ફરજ પરમાત્માએ નક્કી કરી છે તે ફરજ બરાબર બજાવો। તમારો ધર્મ પાળ્યા વગર તમે ભક્તિ કરો તો તે ક્યારેય સફળ થશે નહીં। બ્રાહ્મણ સંધ્યા છોડે અને કૃષ્ણની સેવા કરવા જાય તો ભગવાન તેની સેવા ગ્રહણ કરતા નથી। માંદા પતિને છોડી એમની આજ્ઞા વગર જો પત્ની મંદિરમાં દર્શન કરવા જશે તો આવી સ્ત્રીની ભક્તિ ક્યારેય ફળશે નહીં। ભગવાનની ભક્તિ પણ ધર્મની એક એક મર્યાદા પાળીને કરવી જોઈએ, મર્યાદા રાખીને કરવી જોઈએ। એક મહાત્મા કહે છે કે મને તો કારણ જુદું લાગે છે। યશોદાના હાથમાં લાકડી હતી, લાલો કહે કે માં લાકડી લઈ કોઈ મને પકડવા આવે ને તો તે મને ગમતું નથી। લાકડી એ અભિમાન છે। પુષ્ટિ સંપ્રદાયમાં બાલકૃષ્ણની સેવા કરવાની છે એમાં લાકડી એટલે કે અભિમાનનું સ્થાન નથી। તેથી યશોદામાં લાકડી લઈ અને કૃષ્ણને પકડવા જાય તો કૃષ્ણ કેમ કરીને પકડાય? યશોદાજી લાકડી લઈને એટલે કે અભિમાનથી કનૈયાને પકડવા જાય છે એટલે શ્રી કૃષ્ણ પકડાતા નથી। સત્કર્મ કર્યા પછી અંદરનું અભિમાન વધતું હોય તો એ સત્કર્મ શું કામ? ભગવાન સર્વ દોષની અપરાધની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા કરતા નથી। અભિમાન થાય તો ભગવાન પણ ઉપેક્ષા કરે છે। અભિમાન કરવા જેવું આપણી પાસે કશું જ નથી।
છતાંય માણસ અભિમાન કરે છે. અલ્યા શાનું અભિમાન કરે છે? રાય રંક બને છે અને રંક રાય બને છે. લાખની રાખ થતાં જરાય વાર લાગતી નથી, આમાં શેનું અભિમાન કરે છે? જીવ શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડા નામ ધાનમાં. ઓ જીવ શાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રેવું ભાડા નામ કાળમાં. જાણે મારું મકાન કર્યા રંગ ને રોગા, જાણે મારું મકાન કર્યા રંગ ને રોગા. જાણે કાય લીધું છે વેચાણમાં, વેચાણમાં તારે રેવું ભાડા નામ. અભિમાન ન રાખવું, અભિમાન શેનું રાખીએ? આ દેહ પણ આપણો નથી, એ પણ એક દિવસ પડી જવાનો છે. ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના. માટે ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના. ત્યાંથી શીઘ્ર લાભની દ્રષ્ટિને એ અંતિમ ક્ષણનો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. અભિમાન કરવા જેવું આપણી પાસે કશું છે જ નહીં, છતાં અભિમાન કરે છે. અલ્યા શેનું અભિમાન કરે છે? આ શરીર પણ તારું નથી. આ સમયમાં રાજા રંક બને છે, રંક રાજા બને છે. લાખની રાખ થતાં વાર લાગતી નથી, આમાં તું શેનું અભિમાન કરે છે? યશોદા દોડતા દોડતા થાકી ગયા, કનૈયો હાથમાં આવતો નથી, ખૂબ થાકી ગયા એટલે લાકડી ભાર રૂપ બની અને યશોદામાં એ લાકડી ફેંકી. લાલાને આટલું જ જોઈતું હતું, માએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહી ગયો અને સામે દોડતો દોડતો આવ્યો છે. યશોદા શ્રી કૃષ્ણ સન્મુખ જુએ છે એટલે લાલો પકડાય છે. લાલાનું મુખ જોઈને દોડે તો જ લાલો પકડાય, કારણ લાલાના મુખમાં ધર્મ છે. યશોદાજીએ લાકડી ફેંકી દીધી, અભિમાન દૂર કર્યું અને નિસાધન બન્યા એટલે શ્રી કૃષ્ણ ભગવાન પકડાયા છે. તે બતાવે છે કે ભક્તિમાં દૈન્ય ભાવ હોવો જોઈએ. જીવ અહમતા મમતા છોડે ત્યાં સુધી ભગવાન, જીવ અહમતા મમતા ન છોડે ત્યાં સુધી ભગવાન મળતા નથી. જ્યાં સુધી જીવ હું છે ત્યાં સુધી ભગવાન મળતા નથી. માટે હું ને છોડો, હું ત્યાં હરી નહીં, હરી ત્યાં છે હું. જ્યાં હું છે ત્યાં હરી નથી અને જ્યાં હરી છે ત્યાં હું નથી. કનૈયો રડવા લાગે છે. માએ કહ્યું, તું ખોટું ખોટું રડે છે, હું બરાબર જાણું છું. લાલાને રડતો જોઈ બધા બાળકો માં યશોદા પાસે આવે છે, કરગરે છે. માં માં લાલાને મારશો નહીં, માં લાલાએ ચોરી કરી, પોતે કાંઈ ખાધું નથી, બધું માખણ અમને જ ખવડાવ્યું છે, માં લાલાને મારશો નહીં. યશોદાજી મનમાં કહે છે, શું કરું, લાલાને ચોરી કરવાની આદત પડી ગઈ છે, મારી આદત છોડાવી છે. લાલાએ એટલે યશોદાએ નિશ્ચય કર્યો, આજ તો લાલાને બાંધીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી.